एक महत्वपूर्ण समाचार मळी रह्या छे। वडोदरा में हार्दिक पटेल नी सभा में अत्यारे मारामारी ना दृश्यो सर्जाया छे। पास ना कार्यकरो अने पोलीस सामने सामने आवी गया छे। पोलीस साथे पण दादागिरी करता जोवाई रह्या छे। पास ना आगेवानो पास ना कार्यकरो आप जोई शको छो हार्दिक नी सभा ना आ दृश्यो जा घर्षण सर्जायुं छे। वडोदरा थी अमे तमने सीधा एक्सक्लूसिव दृश्य बतावी रह्या छे, ज्यां फरी एकवार हार्दिक नी सभा हंगामी बनी छे। हार्दिक पटेल नी सभा में पास ना जे कार्यकरो छे ते अने पोलीस सामने सामने आवी गई અને પોલીસ સાથે પણ દાદાગીરી કરતા મળ્યા હતા। આ મારામારીના દ્રશ્યો છે। આ સમગ્ર મારામારી દરમિયાન પોલીસ આ મામલો થાળે પાડવા માટે આવી ત્યારે પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું। વડોદરામાં જંગી સભાને જ્યારે સંબોધી રહ્યો હતો હાર્દિક, તે વખતના દ્રશ્યો। હાર્દિક પટેલની સભામાં મારામારી થઈ હતી। પાસના કાર્યકરો અંદર અંદર બાખડ્યા હોવાના સમાચાર છે। આપ જોઈ શકો છો અંદર અંદર જ પહેલા શાબ્દિક બોલાચાલી થઈ અને વાત હાથાપાઈ પર આવી ગઈ અને એકબીજા પર રીતસરના તૂટી પડ્યા હતા। મારામારીના દ્રશ્યો સર્જ્યા હતા। પોલીસ આ સમગ્ર મામલે વચ્ચે પડી હતી મામલો શાંત કરવા માટે, પરંતુ પોલીસ સાથે પણ ક્યાંક ને ક્યાંક આ ઘર્ષણ સર્જાયું હતું। હાર્દિકના રોડ શોમાં હંગામો જોવા મળ્યો છે। હાર્દિકનો રોડ શો ફરી એકવાર હંગામી બન્યો। હાર્દિક પટેલ જ્યાં જ્યાં સભા સંબોધે છે ત્યાં આમ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ આખી સભા થાય તે ક્યાંક નથી જોવા મળતું। એના કારણે જ પોલીસ પણ ખડકી દેવામાં આવતી હોય છે ત્યારે પાસના જ કાર્યકરો અંદર અંદર બાખડ્યા હોય તેવા અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સાચી માહિતી શું છે થોડી વારમાં ખ્યાલ આવી જશે। આપ જોઈ શકો છો પહેલા શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યારબાદ કઈક વાતે અંટાસ પડતા જ વચ્ચે અંદર અંદર તેઓ વચ્ચે મારામારી થઈ છે અને આ મારામારીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાર્દિકના રોડ શોમાં હંગામો થયો છે। હાર્દિક પટેલે વડોદરામાં આજે રોડ શો યોજ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તે દરમિયાન જે વખતે હાર્દિકના નારા લાગી રહ્યા હતા, જય સરદાર જય પાટીદારના નારા લાગી રહ્યા હતા, જેટલા વાહનો જેટલી ગાડીઓ આ સભામાં આવી છે ગાડી પર ચડી અને તમામ લોકો નારા લગાવી રહ્યા હતા, તે દરમિયાન એક કાર્યકરે એક વ્યક્તિએ હાર્દિક વિરુદ્ધ કંઈક શબ્દો ઉચ્ચારતા તેને ગાડી ઉપરથી ફેંકી દેવામાં આવ્યો હતો તેવા સમાચાર છે। આ જે બબાલ થઈ છે તેનું કારણ મૂળ એ છે કે જે છોકરાને આપ જોઈ શકો છો જે વ્યક્તિને ગાડી ઉપરથી ફેંકવામાં આવ્યો છે તે વ્યક્તિ હાર્દિક વિરુદ્ધ કંઈક શબ્દો ઉચ્ચારે છે અને તેના કારણે જ તેને ગાડી ઉપરથી ફેંકી દેવામાં આવ્યો છે। વડોદરાથી ઝી સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર। રવિ, આખી બબાલ શાના માટે, શું માહિતી મળી રહી છે? રવિ, હેલો રવિ, આખી બબાલ સારા માટે કારણ શું છે? જી, વાત કરવામાં આવે તો જે રીતના હાર્દિક પટેલ સંગમ ચાર રસ્તા પાસે પોતાની સભા સંબોધી રહ્યો હતો તે દરમિયાન એક યુવાન જયારે સભા પતવાની હતી તે સમયે એકાએક સ્ટેજ પર ચડી ગયો હતો અને તેને હાર્દિક પટેલ ની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો। તેના વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો પાટીદાર યુવાનો આરોપ કરી રહ્યા હતા અને તેના આરોપને લઈને જે યુવાન ને કેટલાક જે પાટીદાર લોકો સ્ટેજ પર હતા તેમને યુવાન ને સ્ટેજ પરથી જ નીચે ફેંકી દીધો હતો। ત્યારબાદ યુવાન ને ખૂબ જ માર માર્યો હતો। પોલીસ ની હાજરીમાં પણ યુવાન ને મેથીભાગ ટકાવ્યો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ અને જે પાટીદાર યુવાનો છે તેમની વચ્ચે પણ સામાન્ય ઘર્ષણ જેવી સ્થિતિ થઈ હતી। પોલીસે પાટીદાર જે યુવાનોના ચુંગલમાંથી તે યુવાનને માંડ બાંધ છોડાવ્યો હતો અને ત્યારબાદ જે યુવાન સ્ટેજ પર ચડી ગયો હતો તેની અટકાયત કરીને હાલ તે કેમ સ્ટેજ પર ચડ્યો હતો, કોના કયા પક્ષનો છે, કેમ હાર્દિક પટેલના વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો તે તમામ પોલીસો તપાસ કરી રહી છે અને મહત્વની વાત છે કે સમગ્ર સભા ખૂબ જ શાંતિમય વાતાવરણમાં પતી હતી। સભા પત્યા બાદ જ અચાનક જ એક યુવાન સ્ટેજ પર ચડી ગયો હતો અને સમગ્ર સભામાં હંગામો મચી જવા પામ્યો હતો। જી રવિ, અત્યારે જે અત્યારે દ્રશ્યો બતાવાઈ રહ્યા છે તે રીતે અત્યારે શું આ મામલો શાંત પડ્યો છે ખરો અને આ વ્યક્તિ દ્વારા શું શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કઈ માહિતી છે ખરી? જી, વાત કરવામાં આવે તો જે રીતના જે સમગ્ર મામલો છે અત્યારે શાંત પડી ગયો છે, તમામ લોકો સભા સ્થળ પરથી રવાના થઈ ગયા છે, હાર્દિક પટેલ પોતે સભા સ્થળ પરથી રવાના થઈ ગયો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આ જે વ્યક્તિ છે તે હાર્દિક પટેલની નજીક જતો હતો અને નજીક જઈને તે કંઈ બોલવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ જે પાટીદાર યુવાનોને એવું લાગ્યું કે આ હાર્દિક પટેલને નુકસાન પહોંચાડી શકે છે તેના કારણે જે સ્ટેજ પર પાટીદાર યુવાનો હતો તેને યુવકને પકડીને સ્ટેજ પરથી નીચે ફેંકી દીધો હતો। ત્યારબાદ જે પાટીદાર યુવાનો ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા તેમને
યુવાનને ધોરમાર મારવાની શરૂઆત કરી હતી. તેમ છતાં પણ જે યુવાન છે, મહત્વની વાત છે કે જે યુવાન સ્ટેજ પર ચડી ગયો હતો તેના ગળામાં પણ પાટીદાર અનામત આંદોલનનો ખેસ પહેરેલો હતો તેને, અને તે પણ પાટીદાર જય સરદાર જય પાટીદારના નાણાં લગાવતો હતો. આમ કહી શકાય કે યુવાન પણ પાટીદાર હોવાનું ક્યાંક ને ક્યાંક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પોલીસ તપાસ કરી રહી છે કે આ યુવાન કોણ છે, શા માટે સ્ટેજ પર તેને ચડવાની કોશિશ કરી અને શા માટે તેને હાર્દિક પટેલની નજીક જવાની કોશિશ કરી. પોલીસના તપાસમાં કંઈક બહાર આવ્યું છે? પોલીસનું કંઈ કહેવું છે? વાતચીત થઈ છે કંઈ? પોલીસ હજુ યુવકની અટકાયત કરીને તેની તપાસ કરી રહી છે. મહત્વની વાત છે કે જ્યારે યુવાનને પોલીસ પકડીને લઈ જતી હતી તે દરમિયાન પણ પાટીદાર યુવાનો એટલા બધા રોષે ભરાયેલા હતા કે તેમને પાટીદાર યુવાનોએ તમામ આ જે યુવક છે તેને પોલીસના ચુંગલમાંથી પણ છોડાવીને તેને પોલીસની સામે પણ ઢોરમાર માર્યો હતો, અને તેમ છતાં પણ પોલીસ તેમને રોકી શકી ન હતી કારણ કે પાટીદાર જે યુવાનો છે તેમની સંખ્યા ખૂબ જ વધારે હતી. માંડ માંડ પોલીસે સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો અને આ જે યુવક છે તેને પાટીદારોને ચુંગલમાંથી બહાર કાઢ્યો હતો. મહત્વની વાત છે કે જ્યારે યુવાનને માર મારતા હતા તે દરમિયાન પાટીદારો અને પોલીસ વચ્ચે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું અને પોલીસે પણ સામાન્ય જે બળપ્રયોગ છે તેની કોશિશ કરી હતી, પરંતુ સમગ્ર સ્થિતિ અત્યારે હાલ શાંત પડી ગઈ છે અને હાર્દિક પટેલ પણ જતો રહ્યો છે અને જે યુવાન છે તેની અટકાયત કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે. રવિ, અંતિમ સવાલ, આજે વ્યક્તિ અપશબ્દો બોલતા નજરે પડી રહ્યો છે કે નજરે આવ્યો જેને માર મારવામાં આવ્યો એ વ્યક્તિ શું પાસનો જ કોઈ કાર્યકર છે કે પાસની બહારનો છે? સંજયને હજી સુધી એ બાબત ધ્યાનમાં નથી આવી શકી કારણ કે જે યુવાન હતો તે ખૂબ જ યુવાનને લોકો મારતા હતા. તેને પબ્લિકમાં તેને પહેલા તો સ્ટેજ પરથી ફેંક્યા બાદ તેના પગમાં તેને ઈજા પહોંચી હતી અને ખાસ થઈને તેના પોતાના ગળા પર પાટીદાર અનામત આંદોલન સમિતિનો ખેસ પહેર્યો હતો. તેથી ચોક્કસથી એ પણ આ સભામાં જ આવ્યો હશે તેવું અનુમાન પોલીસ અને પાસના કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે. પરંતુ આ યુવાન કેમ હાર્દિક પટેલને મળવા સ્ટેજ પર એકાએક પહોંચી ગયો, કેમ હાર્દિક પટેલની નજીક જવાની તેને કોશિશ કરી, આ સમગ્ર જે વિષય છે તે પોલીસ તપાસ કરી રહી છે. અને કાર્યકર્તા એવું પણ કહેવાય રહ્યું છે સંજુને કે આ જે કાર્યકર્તા છે તે ભાજપનો કાર્યકર્તા છે. પાસના જે કન્વીનરો છે, પાટીદાર સમાજના જે કાર્યકર્તાઓ છે, તેઓએ યુવાન પર ભાજપનો કાર્યકર્તા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં આ યુવાન ખરેખર કોણ છે, શું બહાર આવે છે. વડોદરાના કયા વિસ્તારમાં બબાલ છે રવિ? સંજયની વાત કરવામાં આવે તો વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે હાર્દિક પટેલની સભા હતી અને સભા સંબોધીને હાર્દિક પટેલે પોતાનું પ્રવચન પૂરું કર્યું અને ત્યારબાદ એકાએક આજે યુવાન સ્ટેજ પર અચાનક ચડી ગયો હતો. સ્ટેજ પર ચડ્યા બાદ યુવાને હાર્દિક પટેલના વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાની શરૂઆત કરી અને શરૂઆત કરતાની સાથે જ પાટીદાર યુવાનો ખૂબ જ અકળાઈ ગયા હતા, રોષે ભરાયા હતા. યુવાનને સ્ટેજ પર જ મેથી પાક ચગાડ્યો હતો, ત્યારબાદ તેને સ્ટેજ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. નીચે ફેંક્યા બાદ તેને ટોળામાં લઈ જઈને ટોળાએ પણ તેને ખૂબ જ ધોરમાર માર્યો હતો અને તેને પોલીસની સામે પણ માર માર્યો હતો. પોલીસે તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં પણ પોલીસ તેમને છોડાવી શકી ન હતી. માંડ માંડ સમગ્ર મામલો પોલીસે થાળો પાડ્યો છે અને હાલ સમગ્ર સ્થિતિ છે તે થાળે પડી છે. બિલકુલ રવિ, થોડી જ વારમાં ફરી એકવાર અપડેટ મેળવીશું. આભાર માહિતી માટે. તો આપને જણાવી દઈએ કે વડોદરાના સંગમ સર્કલ પાસે હાર્દિક પટેલની સભા, હાર્દિક પટેલનો રોડ શો થઈ રહ્યો હતો. તે દરમિયાન સ્ટેજ પર એક યુવક ચડી ગયો અને હાર્દિક પટેલ વિરુદ્ધ જ અપશબ્દો બોલવા લાગ્યો. હાર્દિક પટેલ વિરુદ્ધ કંઈક આડું અવળું બોલતા તેને સ્ટેજ પરથી પહેલા તો નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પાસના જે કાર્યકરો છે તેઓએ તમામે ભેગા મળી અને આ યુવકને ઢોર માર માર્યો છે. આ તમામ બબાલ થતાં જ પોલીસ પણ વચ્ચે પડી હતી. પોલીસ પણ આ મામલો થાળે પાડવા માટે આવી ત્યારે પોલીસ સાથે પણ કંઈક ઘર્ષણ સર્જાયું. પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે કે આ જે વ્યક્તિ જે હાર્દિક પટેલ વિરુદ્ધ અપશબ્દ તેની જ રેલીમાં બોલી રહ્યો છે તો એ વ્યક્તિ ખરેખર પાસનો કોઈ કાર્યકર છે, પાસનો કોઈ વ્યક્તિ છે કે પછી બહારનો કોઈ છે. જો કે પાસના કાર્યકરોનું કહેવું છે કે આ કોઈ ભાજપનો વ્યક્તિ છે. આરોપ બીજા તરફ લાગી રહ્યા છે, જો કે આ વ્યક્તિ કોણ છે તેના તરફ પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે. અન્ય કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ.